આ દુનિયામાં સાહેબ જોજો અમુક માણસો એવા તમને મળશે જેને કોઈ ઉપર ભરોસો ન હોય. એનું કારણ હોય કે જ્યારે શરૂઆત હોય માણસની સમજણની શરૂઆત, ઉંમરની શરૂઆત નહીં, ત્યારે માણસ આખી દુનિયા ઉપર ભરોસો મૂકે, પણ દુનિયા આખી ભરોસો તોડી નાખે. પણ માણસને માણસ હારે રહેવું પડે ભાઈ. પણ પછી એમ થાય કે હવે બે ચાર માણસ ભરોસાને લાયક છે. દુનિયા આખી ઉપર ભરોસો છોડીને બે ચાર માણસો ઉપર, આ હરેકના જીવનમાં બને, હરેકના જીવનમાં બે ચાર માણસ ઉપર ભરોસો મૂકે, પછી એ બે ચાર માણસ ઉપર મૂકેલો ભરોસો એ પણ ભરોસો તૂટે, અને પછી માણસ નિરાશ થઈ જાય, અને પછી નક્કી કરે કે હવે દુનિયામાં કોઈ ઉપર મને ભરોસો નથી, પછી પરમાત્મા ઉપર ભરોસો લાગે ભાઈ. પછી પરમાત્મા ઉપર ભરોસો લાગે, અને પછી ન્યા ભરોસો લાગે ને, પછી પોતાના ઉપર ભરોસો લાગે, અને પછી પોતાના ઉપર ભરોસો લાગે ને, તેથી દુનિયા એને રંગીન દેખાવા માંડે, આખી દુનિયા એને રંગીન દેખાવા માંડે. અને દુનિયાની અંદરથી પાત્રો ગોતી ગોતીને કયો માણસ ભરોસાને લાયક છે, કયો માણસ હારો છે, કયો માણસ ખરાબ છે, એની દ્રષ્ટિમાં ઈશ્વર બેહી જાય એની દ્રષ્ટિમાં. પણ ભરોસો લગાડવા માટે, ભરોસો લગાડવા માટે પેલા ભરોસો તોડવો પડે ભાઈ. દોડતા શીખવું હોય ને તો બેફામ પડવું પડે, ત્યારે માણસ દોડી શકે. એવો જ એક પ્રસંગ વીરપુરની ધરતીનો જલારામ બાપાનો છે. જલારામ બાપાનો લાઈફનો ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી લાગ્યો કે જ્યારે બાપા એમના કાકાની દુકાને બેસતા, અને સાધુ સંતો જે કોઈ પણ આવતા આંગણે, એને જે સાધુ સંતો આવે એને ભાઈ દેતા, દુકાનની અંદરથી ક્યારે જોખતા નહીં કે કઈ વસ્તુ કેટલી છે, બસ સાધુ આંગણે આવ્યો એટલે દેવાનું કામ ભાઈ. આ વાત એમના કાકાને, સામે બધી દુકાનો હતી ને, એમના કાકાને કીધું કે તમારો જલો ભત્રીજો તમારો છે ને, એ તમારું દિવાળું કાઢી નાખશે. કે કેમ? એ કે જે કોઈ પણ આંગણે આવે છે સાધુ મહાત્મા, એને દેવાવાળી જ કરે છે, બીજું એનું કોઈ કામ નથી, તમારું દિવાળું કાઢી નાખશે. કાકા માને નહીં, કારણ કે ભત્રીજો રામ નામનું નામ લે, કાકા ક્યાંથી માને. પણ કાકાએ એટલું કીધું કે હવે જ્યારે પણ સાધુનું ટોળું દુકાનને આંગણે આવે ત્યારે મને તમે કહેજો. અને બનવાનું જો બન્યું એવું કે એક દી બે ચાર સાધુ આવ્યા અને આંગણે આવીને ઉભાર્યા, દુકાનની આંગણે આવીને ઉભાર્યા, અને જલાને કીધું કે એ જલા, જય સિયારામ. જલા બાપા કહે, સીતારામ બાપા મારે થોડુંક સીધું જોઈએ છે. લ્યો બાપા. જલા બાપાએ થોડુંક સીધું આપ્યું, પણ થોડા સીધાથી થાય એમ નહોતું. ત્યારે સાધુ મહાત્મા હતા સાધુ સંતો, એણે કીધું કે જલા ભગત, આ થોડા સીધા એ નહીં થાય, પાદર આખી જમાત પડી છે. તો બાપાએ કીધું કે જમાત પડી છે તો શું છે, જે કેટલું જોઈએ તમારે? એ કે આટલું આટલું. ત્યારે જે હિસાબ સાધુ સંતોએ કીધું કે આટલું સીધું જોઈ છે, એ સીધું જલા બાપાએ કાઢ્યું. અને પછી કીધું કે લઈ શેમાં જાઉં? ત્યારે નવો કાકાની દુકાનમાંથી કાપડનો ટાંકો ફાડી, અને કાપડના ટાંકામાં આખું સીધું ભેગું કરી, અને પોટલું સાધુને આપ્યું, અને પછી કીધું કે લઈ કેમ જઈશો? એ કે એ તો લઈ. અરે ના મારા બાપ, હું તમારી ભેગો. પોતાની આખી દુકાન રેડી મૂકી, કાકાની દુકાન રેડી મૂકી, અને જલા ભગત સીધાનું પોટલું દેવા જાય છે ભાઈ, અને સાધુ સંતો. અને એમાં સામે એક વેપારી જોઈ ગયો, અને નક્કી કર્યું કે આજ કાકાને કહી દઉં, એટલે આજ જલો ભગત હથો હથ પકડાઈ જાય. આમ વાલજી કાકાને કેવા ગયા, તમારો જલો તમારું દિવાળું કાઢશે, અમે કહેતા હતા ને. આ વાત હું તમને આજ પુરાવા સહિત કહું. કાકાને બોલાવે, ટૂંકમાં કાકા જલા બાપાની પાછળ જાય, જલા ભગતની પાછળ, સાધુનું ટોળું હારે, અને રાડ પાડી ભાઈ કાકા, એ જલા. આ કાનમાં જે અવાજ સંભળાનો ને, ત્યારે જલા બાપા નક્કી થઈ ગયું, મારી કોકે ફરિયાદ કરી છે. ત્યારે આમ પાછું જોતા 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 પોતાના અંતરના અવાજમાંથી ખાલી એટલું કીધું કે હે પરમાત્મા, મેં શું ખોટું કર્યું છે? મેં સાધુ સંતોની સેવા કરી છે, અરે દુકાનમાંથી દીધું છે. અને આમ જા ફરવા જાય તા કાકા નજીક પહોંચી ગયા, અને કાકાએ કીધું કે પોટલામાં શું છે? ત્યારે જલારામ બાપા બોલ્યા, જલો ભગત હતો, ત્યારે જલા ભગત બોલ્યા કે કાકા એમાં કાંઈ નથી, એમાં પાણી છે અને છાણા છે. એમાં પાણી છે અને છાણા છે, પણ સાહેબ એમાં ગોળ હતું અને ઘી હતું. એ કીધું આ કાપડનો ટાંકો આપણા દુકાનનો છે, કાકા આપણો નથી, આ સાધુ મહાત્મા લઈ આવ્યા છે. એમ હા, જલા ભગત અને સાધુ અને કાકા દુકાન પાસે આવે, કાપડનો ટાંકો આખો કાઢ્યો, અને કાકાએ ટાંકો માપ્યો, એક પણ ઇંચ ટાંકામાંથી ઓછું નહીં ભાઈ. અને જ્યારે પોટલું ખોલ્યું ને,
ત્યારે જલા ભગત જે બોલ્યા હતા ને પાણી અને છાણા, એ ગોળના છાણા થઈ ગયા ને ઘીનું પાણી થઈ ગયું. જલા ભગત ની આંખ ચાર થઈ ગઈ. ઓહો, હું બોલ્યો એ? ત્યારે કાકાને કીધું, કાકા હવે તમારી દુકાને મારે નથી દેવું. કેમ? બસ હવે આ ગોળના જેણે છાણા કર્યા છે ને ઘીનું પાણી કર્યું છે ને એને મારે ગોતવો છે. ત્યારથી જલારામ બાપાનો ટર્નિંગ પોઈન્ટ લાગ્યો કે હવે મારે નથી બેવું. કારણ કે પોતાના કાકા ઉપરથી નહીં ભરોસો ઉડી ગયો, ત્યારે જ રાઘવેન્દ્ર સરકાર ઉપર ભરોસો લાગ્યો હતો.